પ્રકરણ નંબર ચાર સાદા સમીકરણ પહેલું છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરું પહેલું છે કોઈ સંખ્યા એક્સમાં પાંચ ઉમેરતાનું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે તો અહીંયા બોલે છે એક્સમાં એટલે આપણે અહીંયા લખીએ એક્સ બરાબર અહીંયા છે આપણી પાસે તો એક્સમાં આપણે પાંચ ઉમેરતા એટલે એક્સ પ્લસ પાંચ થઈ જાય છે આ થઈ ગયું બરાબર હવે બીજું છે કોઈ સંખ્યા બાયમાંથી ત્રણ વાત નું ગાણિતજ્ઞ વિધાન ખાલી જગ્યા છે તો બાઈ છે આ બાયમાંથી ત્રણને બાદ કરવાની તો બાદ કરીએ ત્રણનું આવી રીતે લખી શકાય પછી ત્રીજું છે કોઈ સંખ્યા એમના ચાર ગણામાંથી સાત બાદ કરતાનું ગાણિતજ્ઞ વિધાન ખાલી જગ્યા છે અહીંયા બોલે છે એમના ચાર ગણા એટલે એમ સાથે ચારનો ગુણાકાર થાય છે ઓકે અને સાત બાદ કરવાની એટલે માઇનસનું સાત થઈ જાય ઓકે ચોથું છે કોઈ સંખ્યા એના ત્રીજા ભાગમાં છ ઉમેરતાનું ગણતિક વિધાન ખાલી જગ્યા છે અહીંયા બોલે છે એના ત્રીજા ભાગ એટલે ત્રીજા ભાગમાં એટલે ભાગ એ એ ભાગ્યા તણ આપશે અને પછી છ ઉમેરવાનું છે એટલે એ છ ઉમેરીએ ઓકે આ થઈ ગયું પછી છે પાંચમું એક્સ અને નોનો સરવાળો સોલ થાય છે તેને સમીકરણ સ્વરૂપે લખાય ખાલી જગ્યા લખાય છે તો એક્સ અને નવનું સરવાળું કરીએ તો એક્સ પ્લસ નવ બરાબર કેટલા મળે છે સોળ મળે છે ઓકે છઠ્ઠું છે આપણી પાસે બીના બે ગણામાં તો બી આ છે બી બે ગણા કરીએ તો બે બી થાય છે અને છ ઉમેરતા એટલે છ ઉમેરીએ તો આ થઈ ગયું બાર મળે છે એટલે બરાબર બાર જે મળે છે બરાબર કરીને લખીને તેને સમીકરણ સ્વરૂપે ખાલી જગ્યા લખાય તો આ થઈ ગયું છે હવે છે આપણી પાસે સાતમું સાતમામાં જોઈએ જો એક્સ બરાબર ત્રણ હોય તો ખાલી જગ્યા તો એક્સ પ્લસ પાંચ બરાબર ખાલી જગ્યા તો એક્સની જગ્યા આપણે શું કરવા મૂકવા મૂકવાનું છે તો અહીંયા એક્સની જગ્યાએ ત્રણ મૂકીએ તો પ્લસ પાંચ એટલે ત્રણ અને પાંચ થઈ જાય છે આઠ થઈ જાય છે ઓકે અહીંયા છે આઠમું જો એક્સ બરાબર માઇનસ બે હોય તો બે એક્સ પ્લસ આઠ બરાબર ખાલી જગ્યા તો અહીંયા આપણે સોલ્યુશન કરીએ અહીંયા છે બે એક્સ પ્લસ છે એક્સની જગ્યા આપણે કેટલા મૂકવાનું છે એક્સની જગ્યાએ કેટલા મૂકવાનું છે માઇનસ બે આપ્યું છે તો એટલે એક્સ છે અહીંયા એની જગ્યાએ બે પ્લસ આઠ બરાબર તો બે દુ ચાર માઇનસનું ચાર થાય છે પ્લસ અહીંયા પ્લસનું આઠ છે ઓકે જુદી જુદી સંખ્યા હોય તો વાત કરવાની છે કેટલા આવે છે ચાર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા વાત કરીએ તો ચાર આવે છે મોટી સંખ્યાનું શાન પ્લસ છે એટલા માટે પ્લસ ચાર આવશે તો અહીંયા કેટલા આવ્યા છે ચાર આવી ગયા છે ઓકે હવે આપણે આગળ જોવાનું છે અહીંયા નોમું છે જો એક્સ બરાબર પાંચ હોય તો પંદર ભાગ્યા એક્સ માઇનસ એક બરાબર કેટલા થાય છે તો એક્સની જગ્યાએ આપણે પાંચ મૂકીએ અહીંયા તો આપણે અહીંયા અહીંયા જોઈએ તો આમાં છે પંદર છે ઓકે ભાગાકારમાં એક્સ માઇનસ એક છે એક્સની જગ્યાએ કેટલા મૂકવાની છે પાંચ તો પંદર એક્સની જગ્યા પાંચ માઇનસ એક બરાબર પાંચ તરીકે પંદર થાય છે ઓકે

અહીંયા કેટલા આવ્યા છે છ આવે છે અગિયારમું છે સમીકરણ એક્સ પ્લસ પાંચ બરાબર બાર એ ખાલી એક્સ બરાબર ખાલી જગ્યા માટેનું સાચું છે તો એ જે જઈએ કેવા છે તો આ આપેલું છે એક્સ પ્લસ પાંચ બરાબર બાર એક્સ શોધવાનું છે એક્સ બરાબર શું થાય છે અહીંયા બાર છે આ સંખ્યા જમ ડાબી બાજુવાળી સંખ્યા આ બાજુ લાવવાની છે જમણી બાજુ તો અહીંયા પ્લસનું નિશાન છે તો આ બાજુ આપશે માઇનસનું થઈ જાય તો એક્સ બરાબર શું થાય છે બારમાંથી પાંચ બાદ કરીએ કેટલા આવે છે અહીંયા સાત આવે છે તો એક્સ બરાબર કેટલા આયા છે સાત આવ્યા છે ઓકે તમને આવા પ્રકારના વિડિયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને ગણિતની સ્વાદ્યપુધિ હિન્દીની સ્વાદ્યપુધિ અને મેથના બુકનું પણ સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી શકે છે ત્યાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે બારમું છે આપણી પાસે અહીંયા બારમું શું છે એક્સ ભાગ્યા ત્રણ માઇનસ એક સોરી બે એક્સ માઇનસ એક બરાબર ત્રણ એ એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે આપણે અહીંયા એક્સ શોધવાનું છે તો અહીંયા છે બે એક્સ માઇનસ એક બરાબર ત્રણ સૌથી પહેલાં શું કરવું પડશે આ જે સંખ્યા છે આ આ બાજુ લાવીએ તો માઇનસની સંખ્યા છે એટલે આ બાજુ આવશે પ્લસ થઈ જાય તો બે એક્સ બરાબર બે અને ત્રણ અને એક ચાર થઈ ગયા અહીંયા એક્સ બરાબર ચાર આ બે અહીંયા એક્સની સાથે બેનું ગુણાકાર કર્યું છે તો આ બાજુ આપશે શું શું થઈ જાય બાદમાં બોલો પ્લસની હોય તો માઇનસ માઇનસની હોય તો પ્લસ ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવી જશે અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં તો અહીંયા ભા ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવી જાય તો એક્સ બરાબર કેટલા આવ્યા તો બે દુ ચાર થાય છે એક્સ બરાબર કેટલા આયા છે બે આયા છે ઓકે એક્સ બરાબર કેટલા આયા છે બે હવે છે આપણી પાસે આ તેરમું સમીકરણ એક્સ ભાગ્યા ત્રણ માઇનસ એક બરાબર પાંચ એક એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે તો અહીંયા સોલ્યુશન કરીએ એનું એક્સ ભાગ્યા ત્રણ માઇનસ એક બરાબર પાંચ છે તો એક્સ ભાગ્યા ત્રણ બરાબર પાંચ આ બાજુ આવશે એટલે પ્લસનું થઈ જાય ઓકે તો એક્સ બરાબર કેટલા થયા

અહીંયા માઇનસનું બે એક્સ બરાબર ચાર આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય માઇનસનું બે એક્સ બરાબર આમ આમાંથી આ વાત કરીએ તો માઇનસનું છ બધે છે એક્સ બરાબર માઇનસ છ ભાગાકારમાં આ આવી જશે માઇનસનું બે એટલે એક્સ બરાબર કેટલા થાય બે તરી છ માઇનસથી માઇનસ ઉડી જશે અહીંયા ત્રણ આવે છે કેટલા આયા છે અહીંયા ત્રણ હવે આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ ક્વેશ્ચન નંબર બેમાં શું આપેલું છે તો અહીંયા આપેલું છે કોષમાં આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને નીચેના વિધાન ખાલી જગ્યા પૂરો તો આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલું છે જો એક્સ બરાબર ત્રણ હોય તો ચાર એક્સ માઇનસ એક બરાબર ખાલી જગ્યા છે તો અહીંયા આપણે જોઈએ અહીંયા આપેલું છે ચાર એક્સ માઇનસ એક બરાબર એક્સની જગ્યા કેટલા લેવાનું છે ત્રણ તો એક્સની જગ્યા ત્રણ માઇનસ એક ત્રણ ચોક બાર માઇનસ એક બાર બાર અને એક અગિયાર બારમાંથી એક વાત કરીએ તો અગિયાર આવે છે તો અહીંયા કેટલા આયા છે અગિયાર આયા છે ઓકે પછી બોલે છે જો એક્સ બરાબર માઇનસ બે હોય તો ત્રણ એક્સ પ્લસ આઠ બરાબર ખાલી જગ્યા અહીંયાથી આ આવશે તો હવે આપણે અહીંયા સોલ્યુશન કરીએ આનું ત્રણ એક્સ પ્લસ આઠ આપેલું છે ત્રણ એક્સ પ્લસ કેટલા આપેલું છે આઠ તો એક્સની જગ્યા આપણે કેટલા મૂકવાનું છે અહીંયા બે તો ત્રણની જગ્યા ત્રણ એક્સની જગ્યા માઇનસ બે ત્રણ દુ છ થાય છે માઇનસનું પ્લસનું આઠ આમાંથી આ વાત કરીએ તો પ્લસનું આવે છે કેમ કે મોટી સંખ્યા જુદા જુદા નિશાનો તો વાત કરવાનું છે મોટી સંખ્યા પ્લસ પ્લસની છે એટલે પ્લસમાં આવશે એટલે આયા છે અહીંયા બે આયા છે ત્રીજું છે જો એક્સ બરાબર માઇનસ ત્રણ હોય તો પાંચ એક્સ માઇનસ બે બરાબર ખાલી જગ્યા તો અહીંયાથી શું આવ્યું છે આ શું થાય છે અહીંયા તો પાંચ માઇનસ બે એક્સ બરાબર શું કરવાનું છે અહીંયા પાંચની જગ્યાએ પાંચ અને એક્સની જગ્યાએ દેવેની જગ્યાએ બે અને એક્સની જગ્યાએ કેટલા મૂકવાનું છે માઇનસનું ત્રણ ઓકે પાંચની જગ્યાએ પાંચ માઇનસ બેનો ગુણાકાર માઇનસ ત્રણથી કરીએ તો પ્લસમાં થાય છે બે તરી છ કેટલા થયા અહીંયા અગિયાર તો કેટલા આવે છે અહીંયા અગિયાર આવે છે પ્લસનું આ થઈ ગયું ઓકે હવે શું કરવાનું છે આપણે આ જોવાનું છે સમીકરણ બે બી વાગ્યા ત્રણ બરાબર આઠનો ઉકેલ તો બી બરાબર શું થાય છે તો આપણે અહીંયા કરીએ પેલાં આપેલું છે બે બી ભાગાકારમાં ત્રણ પછી અહીંયા આઠ આપેલું છે ઓકે તો શું કરવાનું હોય છે અહીંયા બી બરાબર શું થાય છે આઠ નીચેની સંખ્યા ઉપર આવશે આ બાજુ લઈએ તો ઉપરની સંખ્યા નીચે બે ચોક આઠ થાય છે પછી બી બરાબર ચાર તરી બાર આવ્યા છે કેટલા આપશે અહીંયા બાર આવશે ઓકે આ આવ્યું છે હવે છે અહીંયા ચાર એક્સ માઇનસ એક બરાબર સાત એ સમીકરણ છે તો સમીકરણમાં હોય તો બરાબર મૂકવું પડશે ત્યારે આ સમીકરણ બને છે છઠ્ઠું છે બે એક્સ પ્લસ એક બરાબર નો ખાલી જગ્યા છે તો શું છે વિધાન છે કે સમતા છે કે સમીકરણ છે તો આ જે છે સમીકરણ છે ઓકે તો શું આપશે અહીંયા સમીકરણ સમીકરણ છે સાતમું છે આપણી પાસે પાંચ એક્સ પ્લસ એક બરાબર સોળ સમીકરણને એક્સ બરાબર માટે સાચું છે એક્સ આપણે શોધવાનું છે તો અહીંયા આપણે એક્સ શોધવાનું છે એક્સ શોધીએ અહીંયા કેટલા થાય છે પાંચ એક્સ પ્લસ એક બરાબર સોળ શોધી પહેલાં શું કરવું પડશે પાંચ એક્સ બરાબર સોળ આ જે સંખ્યા છે આ બાજુ લઈએ તો માઇનસની થઈ જાય પછી પાંચ એક્સ બરાબર કેટલા આવે છે પંદર પછી એક્સ બરાબર શોધવાનું હોય અહીંયા પાંચ છે અહીંયા એક્સની સાથે ગુણાકાર છે તો આ બાજુ આવશે ભાગાકારમાં એક્સ બરાબર કેટલા થાય પાંચ તરી પંદર એટલે એક્સ બરાબર ત્રણ આવે છે એક્સ બરાબર કેટલા આવ્યા છે ત્રણ પછી અહીંયા આપેલું છે બે એમ માઇનસ ત્રણ બરાબર સાત તો સમીકરણ એમ શોધો તો આપણે અહીંયા શોધીએ સૌથી પહેલાં બે એમ માઇનસ ત્રણ બરાબર સાત ઓકે સૌથી પહેલાં શું કરવાનું છે એમ બે એમ બરાબર સાત આ આ બાજુ આવશે માઇનસની છે એટલે આ બાજુ આવશે પ્લસ થઈ જાય બે એમ બરાબર સાત કેટલા થાય છે દસ પછી એમ બરાબર દસ આ એના ગુણાકારમાં છે બે તો અહીંયા ભાગાકારમાં આવી જશે તો એમ બરાબર બે પાંદુ દસ થાય છે બે પંજા દસ બે પંજા દસ એટલે કેટલા આવે છે અહીંયા પાંચ આવે છે ઓકે અહીંયા ત્રણ આવ્યું અહીંયા પાંચ આયુ છે પછી એક્સના ત્રીજા ભાગમાં તો આ છે આપણું ના ત્રીજા ભાગમાં એક ઉમેરતા એટલે પ્લસ એક ઉમેરતા દસ મળે છે તો આ દસ મળે છે નું સમીકરણ ખાલી જગ્યા છે તો આ આપણું આવી ગયું છે કયા છે આ તો આ છેલ્લા છેલ્લાવાળું ઓકે હવે છે અહીંયા દસમો ઝેડનો ચોથો ભાગ એટલે ઝેડ બરાબર ઝેડ ભાગ્યા ચાર માં તેર વાત કરતા એટલે માઇનસનું તેર વાત કરતાં અગિયાર મળે છે બરાબર અગિયાર તોનું સમીકરણ ખાલી જગ્યા છે તો આ આપણું થઈ ગયું હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ છે નીચેના દરેક પ્રશ્ન જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચા વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષમાં લખો પહેલું છે સમીકરણ બે એક્સ પ્લસ એક બરાબર તેરનો ઉકેલ ખાલી જગ્યા છે તેનો ઉકેલ શોધીએ તો અહીંયા એનો ઉકેલ શોધીએ અહીંયા બે એક્સ પ્લસ એક બરાબર તેર છે ઓકે અહીંયા બે એક્સ બરાબર તેર આ આ બાજુ આપશે એટલે માઇનસનું થઈ જાય બે એક્સ બરાબર તેરમાંથી એક વાત કરીએ તો બાર આવે છે બરાબર બે હવે એક્સ બરાબર શોધવાનું છે બાર અહીંયા બેનું ગુણાકાર એક્સથી કર્યું છે આ બાજુ અહીંયા ગુણાકાર કર્યું છે આ બાજુ આવશે તો ભાગાકારમાં ઓકે તો એક્સ વરા એકલા થાય બે છંગ બાર એક્સ બરાબર છ આયા છે અહીંયા એક્સ વરાવ એકલા આયા છે છ કયા છે ઓપ્શન ડી આપશે ઓકે ઓપ્શન ડી પછી છે અહીંયા આપણી પાસે આપેલું છે સમીકરણ ત્રણ એક્સ પ્લસ બે બરાબર વીસનો ઉકેલ ખાલી જગ્યા છે એનું પણ ઉકેલ શોધીએ તો ત્રણ એક્સ પ્લસ બે બરાબર વીસ આપેલું છે એટલા માટે ત્રણ એક્સ બરાબર વીસ આ આ બાજુ આપશે એટલે માઇનસનું થઈ જાય ત્રણ એક્સ બરાબર વીસમાંથી બે વાત કરીએ તો અઢાર આવે છે અહીંયા ગુણાકારમાં છે ત્રણ એટલે આ બાજુ આપશે જમણી બાજુ શું ભાગાકારમાં આવી જશે ત્રણથી ભાગાકાર કરો ત્રણ છંગ અઢાર એટલે છ આવે છે અહીંયા પણ એટલા આવ્યા છે છ અહીંયા સી ઓપ્શન આપશે ઓકે એના પછી શું કરવાનું છે આ ત્રીજો છે સમીકરણ બે એક્સ ભાગાકારમાં ત્રણ માઇનસ એક બરાબર એકનો ઉકેલ શોધો તો બરાબર ખાલી જગ્યા છે અહીંયા કયો આપશે અહીંયા તો બે એક્સ માઇનસ એક ભાગાકારમાં અહીંયા ત્રણ આપેલું છે ઓકે બરાબર એક સૌથી પહેલાં શું કરવાનું છે બે એક્સ ભાગાકારમાં ત્રણ બરાબર એક આ બાજુ આવશે એટલે પ્લસનું થઈ જાય ઓકે તો બે હવે છે એક્સ બરાબર શોધવાનું છે બે એક અને એક બે થાય છે હવે છે આ નીચે ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં ઉપર આવી જશે એટલે આ બાજુ લાવવાનું છે નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે ત્રણથી બેથી બે ઉડી ગયા છે એટલે એક્સ બરાબર કેટલા આવ્યા છે ત્રણ આવ્યા છે તો એક્સની જગ્યાએ કેટલા મૂકવાનું છે અહીંયા ત્રણ એક્સ બરાબર ત્રણ આવ્યા છે બી ઓપ્શન સાચું છે તો આપણે અહીંયા લખીએ બી ઓકે હવે આગળ જોઈએ અહીંયા ચોથું છે આપણી પાસે ચોથામાં શું આપેલું સમીકરણ દસ માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ બેનો ઉકેલ ખાલી જગ્યા છે તો આપણે એનું સોલ્યુશન જોઈએ અહીંયા દસ માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસનું બે અહીંયા દસ છે બરાબર આ બાજુ લઈએ તો પ્લસનું થઈ જાય બરાબર આ પહેલી બાજુ જશે એટલે પ્લસનું થઈ જાય ઓકે માઇનસનું છે એટલે પ્લસનું થઈ જાય આ બંનેને ઉમેરીએ તો કેટલા થાય છે બાર બરાબર ત્રણ એક્સ એ બાર આ એના ગુણાકારમાં છે ત્યાં ત્રણ એટલે અહીંયા આપશે ભાગાકારમાં એક્સ બરાબર એક્સ બરાબર કેટલા થાય છે ત્રણ ચોક બાર એક્સ બરાબર ચાર આવ્યા છે ક્યાંય છે ઓપ્શન એ છે ઓકે ઓપ્શન એ પછી આપણે અહીંયા જોઈએ સમીકરણ પાંચ એમ માઇનસ એક બરાબર ચૌદનો ઉકેલ ખાલી જગ્યા છે તો એનું સોલ્યુશન કરીએ અહીંયા છે પાંચ એમ માઇનસ એક બરાબર ચૌદ અહીંયા શું કરવાનું છે પાંચ એમ બરાબર ચૌદ આ અવાજુ આવશે પ્લસનું થઈ ગયું પછી પાંચ એમ બરાબર ચૌદ અને એક પંદર થાય છે પછી એમ બરાબર પંદર આ એના ભાગાકારમાં આવી જશે એટલે એમ બરાબર ત્રણ પંજા પંદર થાય છે પાંચ તરી પંદર થાય છે ત્રણ આવે છે કયો ઓપ્શન સાચું છે ડી ઓપ્શન સાચું છે ઓકે હવે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ ક્વેશ્ચન નંબર ચારમાં શું બોલે છે નીચેના ગાણિતિક્ય વિધાન સમીકરણ સ્વરૂપે લખો તો અહીંયા સમીકરણ સ્વરૂપે લખવાનું છે અહીંયા તો શું આવશે અહીંયા એક્સ પ્લસ છ બરાબર પહેલું છે એક્સ અને છનો સરવાળો એટલે એટલા માટે એક્સ પ્લસ છ કર્યો છે સરવાળો સોળ થાય છે તો બરાબર સોળ એમાંથી બીજું છે એમાંથી પાંચ વાત કરતા આ છે આપણું એમાંથી માંથી પાંચ વાત કરતા એટલે માઇનસનું પાંચ કરતાં બાર મળે છે બરાબર બાર ત્રીજું છે બીના ત્રણ ગણા પંદર થાય છે એટલે બી છે અને ત્રણ ગણા કરી લઈએ તો ત્રણ બી થાય છે કેટલા મળે છે પંદર મળે છે બાય ચોથું જોઈએ બાયના બે ગણા બાય છે અને બે ગણા કરીએ તો બે વાય થાય છે માંથી પાંચ વાત કરતા એટલે પાંચ વાત કરીએ સાત મળે છે એટલે બરાબર સાત આ થઈ ગયું પાંચમું છે ઝેડના પાંચ ભામાં ભાગ તો ઝેડનું આ ઝેડ છે એના પાંચમા ભાગ એટલે ભાગાકારમાં પાંચ આવશે માં થી ત્રણ વાત કરતા એટલે માઇનસ ત્રણ બરાબર કેટલા મળે છે એક મળે છે છઠ્ઠું છે એમના ચાર ગણા આ છે એમ એના ચાર ગણા માં પાંચ થાય એટલે પાંચ ઉમેરીએ બરાબર સત્તર મળે છે સત્તર મળે છે બરાબર સત્તર લખ્યા છે આઠમું છે આઠમાંથી એ આઠમાંથી એના ત્રણ ગણા બાદ કરતા આ આઠ છે પછી આ એ છે એના ત્રણ ગણા તો ત્રણ ગણા ત્રણ એ થયા બાદ કરતા તો આવી રીતે આપણે આઠ માઇનસ ત્રણ બરાબર કેટલા મળે છે વીસ મળે છે બીના ત્રણ ગણા દસમાંથી વાત કરતા બીના ત્રણ ગણા દસમાંથી વાત કરનાર તો બીના ત્રણ વાળા એટલે ત્રણ બી ગણા છે એના દસમાંથી એટલે દસ આગળ આવશે દસમાંથી વાત કરવાનું છે બરાબર કેટલા મળે છે એક મળે છે તો અહીંયા આપેલું છે નીચેના સમીકરણ પરથી વિધાન બનાવો દાખલા તરીકે બે એક્સ પ્લસ એક છે તો તેર રૂપિયા તો રમેશ પાસેના રૂપિયાના બે ગણા તો અહીંયા રમેશ નામ આપ્યું છે આપણે ગમે તે નામ લખી શકાય છે ઓકે બે ગણા એટલે બે એક છે એક ઉમેરતા તેર રૂપિયા મળે છે આવી રીતે આપણે લખવાનું છે અહીંયા ત્રણ એક્ એટલે ત્રણ ગણામાંથી એક વાત કરવાનું છે અને કેટલા મળે છે અગિયાર એવી રીતે લખવાનું છે સુરેશ સુરેશ પાસેના પાસેના રૂપિયા રૂપિયાના ત્રણ ગણા ત્રણ ગણામાંથી ત્રણ ગણામાંથી એક બાદ કરતાં કેટલા મળે છે અગિયાર મળે ઓકે પછી અહીંયા છે પાંચ એક્સ પ્લસ ત્રણ બરાબર ત્રેવીસ મીટર આપેલું છે તો આપણે લખીએ કોઈ માપપટ્ટી માપપટ્ટીના પટ્ટીના પાંચ ગણા પાંચ એક પાંચ ગણા ત્રણ ઉમેરતા ઉમેરતા ત્રેવીસ મીટર ત્રેવીસ મીટર થાય ત્રેવીસ મીટર થાય છે પછી આપેલું છે બીજું એક્સ ભાગ્ય બે માઇનસ એક બરાબર પંદર કિલોગ્રામ આપેલું છે તો અહીંયા કોઈનું વજન લખવું પડશે કિલોગ્રામમાં આપેલું છે એટલા માટે તો આપણે લખીએ અહીંયા ઇસ્નેહા સ્નેહા વજન ઇસ્હા ના વજન ના અહીંયા બે ભાગ છે એટલે અડધા લખવાનું છે બે ભાગ વજન ના અડધા અડધા ભાગમાંથી 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 એક બાદ કરતાં કેટલા વાત કરવાનું છે એક એક વાત કરતાં કેટલા મળે છે આપણે પંદર મળે છે બાદ કરતાં પંદર કિલોગ્રામ મળે ઓકે પછી અહીંયા આપેલું છે ચોથું ચાર ભાગ્યા ત્રણ પ્લસ બે બરાબર બાર આપ્યું છે વર્ષ આપ્યું છે તો વર્ષ આપ્યું છે તો કોઈને ઉંમર લિ લખવી પડશે કોઈ નામ લખવું પડશે તો આપણે લખીએ સીતા ના ઉમરના ઉમરના ત્રીજા ભાગ કેમ કે ભાગાકારમાં ત્રણ લખ્યું છે ત્રીજા ભાગ ત્રીજા ભાગમાં બે વર્ષ ઉમેર્યું છે એટલા માટે બે વર્ષ ઉમેરતા ઉમેરતા કેટલા મળે છે અહીંયા બાવીસ વર્ષ મળે ઓકે હવે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંને માતરમ